છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામના ઘરોમાં દેવ ડેમના પાણી ઘૂસ્યા છે અને ઘરોમાં પાણી ફરી વળતા અનેક લોકોએ ગામના ઝાડ ઉપર ફસાયા હતા અને લોકોએ ઝાડ પર રાત વિતાવી હતી. આમ 13 કલાકથી લોકો ઝાડ ઉપર બેઠા છે, પરંતુ તંત્ર ઘટના સ્થળે નથી પહોંચ્યું. આ મામલતદાર એનડીઆરએફને જાણ કરી અને વિડીયો વાયરલ કરી મદદની માંગ કરી છે. ચરામુ ગામો સંપર્ક વિહોણા થયા છે. દેવડેમમાંથી પાણી છોડતા ડભોઈના બનૈયા ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા 6 જેટલા લોકો ઝાડ પર ચડી જતા ફસાયા હતા. ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો. અને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બનૈયા ગામનો એક પરિવાર ઝાડ પર ચડી રેસ્ક્યુની રાહ જોઈ રહ્યું હતું, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 13 કલાકથી ગ્રામજનો ઝાડ પર બેસી મદદની રાહ જોઈ રહ્યા હતા અને વિડીયો વાયરલ કરી તંત્ર પાસે મદદની માંગ કરી હતી. ગામમાં પૂરના કારણે ગામ સંપર્ક વિહોણું થતાં મામલતદાર રેસ્ક્યુ માટે એનડીઆરએફને જાણ કરી હતી. ડભોઈમાં વરસાદના કારણે એક પરિવાર ઝાડ પર ફસાયો હતો અને દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામોને તેની અસર થઈ હતી, જેના કારણે અનેક મકાનોમાં પાણી પ્રવેશ્યા હતા. ડભોઈના બનૈયા ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. તો બીજી તરફ ઘરમાં પાણી ફરી વળતા વૃક્ષ પર ફસાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બનૈયા ગામનું એક પરિવાર ઝાડ પર ચડી રેસ્ક્યુની રાહ જોઈ રહ્યું હતું, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે ડભોઈ થી વડોદરાનો રોડ પણ બંધ કરવામાં આવેલો છે. રાત્રે 12 વાગ્યાથી રોડ ઉપરથી પાણીનો પ્રવાહ વધી જતા હાલ રોડ બંધ છે. નગરજનોને અને સર્વ આજુબાજુના માણસોને પણ અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે બંને સાઈડ, તેમજ વાઘોડિયા અને ડભોઈ વચ્ચેનો જે પણ રોડ છે એ પણ બંધ છે. ઢાઢર નદીનો પ્રવાહ વધુ હોવાથી વાઘોડિયાથી ફલોડ થઈને જે પણ ભીલાપુરનો રોડ એ પણ બંધ કરવામાં આવેલો છે અને યોગ્ય પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. એટલે કોઈએ આવા રોડ ઉપર કોઈએ પણ અવર જવર કરવી નહીં, તેમજ પોરથી કાયાવરોહણ પણ ગરનાળામાં પાણી હોય એ રોડ પણ અવર જવર માટે બંધ કરવામાં આવેલો છે. એટલે સર્વ નગરજનોને ડભોઈ અને વાઘોડિયાના નાગરિકોને અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો, પાણી ઓસરશે અને રસ્તા